કેમ છો મિત્રો? જેમ ગઈકાલે મેં આપની જોડે વાત કરી કે આપણે નાના નાના ટોપિક ઉપર નાના નાના ક્વિક ટ્યુટોરિયલ બનાવીશું આપણે કે ફોટોશોપમાં કેટલા કામ આપણે કેમ ના કરી શકાય. શરૂઆત આપણે શાર્પનિંગથી કરીએ કે કોઈ બી ફોટોને આપણે શાર્પ કરવો હોય તો કેમ ન કરાય. એના માટે સૌથી પહેલા આપણે ફોટોશોપ ઓપન કરશું. મારી સિસ્ટમ થોડી સ્લો છે એટલે ફોટોશોપ ઓપન થાય થોડીક વાર લાગશે. ઓકે ફાઇન, આ બધી મારી જે બધી ઇમેજીસ છે કે જેમાં મેં છેલ્લા લાસ્ટમાં કામ કરેલું, એ તો આપણા માટે આ એક્ઝામ્પલ સારું છે. સારી એબસ્ટ્રેક ઇમેજ લઈએ આપણે, એને ઓપન કરીએ આપણે ફોટોશોપમાં. ઓકે હવે આપ જોઈ રહ્યા છો ઇમેજ ફોટોશોપમાં લોડ થઈ ગઈ છે. હું એને ફૂલ સ્ક્રીન કરી દઉં એટલે આપણે આસાનીથી દેખાઈ શકે. ચલો ઓકે. જનરલી શાર્પનિંગ ઘણા લોકો એવું કરી નાખતા હોય છે કે તમને દેખાયા કે તમે આર્ટિફિશિયલ શાર્પનિંગ કરેલું છે, તમે એકદમ શાર્પ ક્રિસ્પ કરી નાખે, તમને ઓવર શાર્પનિંગ કરી નાખતા હોય છે. એટલે આપણે એકદમ શાર્પ કરવાનું કે એકચ્યુઅલમાં તમે ઇમેજ શાર્પ કરો પણ લોકોને ખ્યાલ બી ના આવે કે તમે આમાં કારીગીરી કરેલી છે. તેના માટે સૌથી પહેલા આપણે શું કરશું કે એક લેયરની બીજે લેયરની કોપી કરશું. આપણે આ જે છે મારું લેયર ઝીરો છે, ઝીરો કોપી લખેલું છે બરાબર, એમને કંટ્રોલ જે કરી એને કોપી કરીશ એટલે બીજું લેયર કોપી થઈ ગયું. જો તમને શોર્ટકટ યાદ ન રહેતા હોય તો અહીંયા તમારે લેયરમાં જવાનું, ડુપ્લિકેટ લેયરમાં જજો તો બી તમારા એક લેયર બની જશે. ફરીવાર ડુપ્લિકેટ લેયર રન કરી તમારું ત્રીજું લેયર બની ગયું. હાલમાં અત્યારે લેયરનું કોઈ કામ નથી એટલે આપણે એને ડિલીટ કરી દઈએ. આપણે આ બે લેયર જ છે. હવે ધ્યાન રાખજો કે જે ઉપરનું લેયર છે કે જે ગ્રે કલરનો ભાગ છે એમાં આપણે ફિલ્ટરમાં જઈને, અંધારામાં જઈને હાઈપાસ ફિલ્ટર એપ્લાય કરશું. અચ્છા જે ભાગ આપણે શાર્પિંગ કરવાનો તેમાં આ ચોરસ આપણે બાજુ લઈ જવાનું. તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ હું રેડિયસ વધારીશ એની એમ એમ એટલો ભાગ વધારે શાર્પ થતો જશે. જો આ ઓવર શાર્પન થઈ ગયું, તમારે ઓવર શાર્પન કરશો તો તમારે આ સાઈડમાં હેલો ઇફેક્ટ આવશે તમારે. એટલે આપણે જનરલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારી બધી વેલ્યુ છે હું 4-10 વચ્ચે રાખતો હોઉં છું શાર્પનિંગ કરવા માટે. આ એક્ઝામ્પલ માટે આપણે 5-6 રાખીએ, આપણે ઘણું છે એટલું. ઓકે હવે તમારી ઇમેજ આવી થઈ જશે ગ્રે કલરની અને જે ભાગ શાર્પન કરવાનો છે એ ભાગ તમને આમાં દેખાઈ જશે. પછી આપણે બ્લેન્ડ મોડ આવે, આપણે બ્લેન્ડ મોડમાં જવાનું જે અહીંયા તમારે જે લેયર છે એના ઉપરના ભાગમાં વિન્ડો આવેલી હશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે જોશો તમે આ બધા અલગ અલગ બ્લેન્ડ મોડ આપેલા છે લેયરના. તમારે એમાં આપણે જવાનું છે હાર્ડ લાઇટમાં. ઓકે આ આપણી ઇમેજ એકદમ શાર્પ થઈ જ રહી છે. આમાં તમને ખ્યાલ નહીં આવે ઝૂમ કરીને જોઈએ. જો તમે ઝૂમ કરી આપણી ઇમેજ તમારી આ જુઓ, આ લેયર એપ્લાય કર્યા વગરનું, આ લેયર એપ્લાય કર્યા પછી જો છે ઇમેજ તમારી શાર્પ થઈ ગઈ એકદમ નેચરલી. અને આમાં થોડુંક તમને નોઈઝ જેવું લાગશે તમને થોડું, કારણ કે તમે શાર્પિંગ કરીને એક્સ્ટ્રા ડિટેલ તમે એડ કરી તો શું કરશો બે લેયરને ભેગા કરશો આપણે. પછી તમારા લેપટોપમાં કંટ્રોલ ઓલ્ટર શિફ્ટ કી દબાવશો ને એટલે બે લેયર ભેગા થઈને એક ફાઇલ બની જશે. એક ફાઇલ બની ગઈ પછી તમારે જવાનું ફિલ્ટરમાં. ફરીવાર તમારે કેમેરા દ્વારા ફિલ્ટર ઓપન કરવાનું. એમાં તમારે આમાં જવાનું, ડિટેલમાં જવાનું તમારે અને થોડોક એનો નોઈસ ઓછો કરી દેવાનો. આ રીતે ડિટેલ થોડી આ તમારી એકદમ નેચરલ શાર્પન ઇમેજ તમારી બનશે તમારી ફોટોશોપમાં. તમારે આ રીતની જો તમને ખ્યાલ બી નહીં આવે તમારે તમારે એકચ્યુઅલમાં જોવું હોય તમારે કેવું છે બિફોર એન્ડ આફ્ટર. તો જો મેં વચ્ચે નો કરી નાખ્યું જોવો તમે. અને આપણે ફાઇલ કરીને
કે સેવ એઝ ઇમેજ તમે જેપેગ તરીકે તમે જે હું જનરલી મારી બધી ઇમેજીસ ટી ફોર્મેટમાં સેવ કરતો હોય છે કારણ કે મારે પ્રિન્ટિંગ કરવાની હોય છે કે આલ્બમમાં આપવાની હોય છે જે તમારું ફોલ્ડર છે ત્યાં તમારા ઇમેજ તમારી સેવ થઈ જાય બસ સેવ અને ઇમેજ તમારી અહીંયા તમારા આ રીતની સેવ થઈ ગઈ તમારે આ એક રીતનું શાર્પિંગ છે આર્યું બીજું તમારે આ સિવાયનું બી તમારે કરવું હોય તમારે શાર્પન તો આમાં આના કાપ નાખી આપણે લેયરને બીજું તમારે જવાનું ફિલ્ટરમાં જવાનું શાર્પનમાં જવાનું આ સ્માર્ટ શાર્પન કરીને આવે છે એમાં તમે એમાં બી તમે તમારી ઇમેજ શાર્પ કરી શકશો તમારે પણ હું જનરલી આ સિસ્ટમ ઓછી ફોલો કરું છું મને બ્લેન્ડ મોરથી કરવાની એટલા માટે મજા આવે છે કારણ કે તમારો એના પર કંટ્રોલ સારો રહે તમારે ઇમેજ કેમની શાર્પ કરવી એટલા માટે પ્લસ કયા ભાગમાં શાર્પ કરવું એ બી તમે નક્કી કરી શકો ક્લિયર માસ્ક લગાડીને એ બી હું તમને કાલે પછી ફરીવાર તમને બતાવીશ ક્લિયર માસ્ક શું હોય અને એ થોડું કોમ્પ્લિકેટેડ ટોપિક છે એટલે એકાદ બે ટ્યુટોરિયલ હું જ્યારે સેટ થઈ જાઉં તમે લોકો બી સેટ થઈ જાઓ ત્યારે એના પર માસ્કિંગ ઉપર આપણે એક સરસ મજાનું ટ્યુટોરિયલ બનાવીશું થેન્ક યુ